કિશન મોદી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું જાહેર વહીવટને લગતા 50 પ્રશ્નો. આપણે બિન સચિવાલયને લગતા બધા ટોપિકનો વિડીયો મૂકવાના છે. એમાં એક વિડીયો આવી ગયો છે બંધારણના 200 પ્રશ્નોનો, જે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મેળવી શકો છો. આજનો વિડીયો છે આપણે જાહેર વહીવટના 50 પ્રશ્નોનો. પછી આવશે ગુજરાતના ઇતિહાસના 100 પ્રશ્નોનો. પછી રહેશે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભૂગોળના 100 પ્રશ્નોનો. પછી રહેશે કોમ્પ્યુટરના 100 પ્રશ્નોનો અને સામાન્ય વિજ્ઞાનના 100 પ્રશ્નોનો. સામાન્ય વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બ્રહ્માંડ અને સાયન્સ એન્ડ ટેક રિલેટેડના બધા ટોપિકો આવરી લેવામાં આવશે. અહીંયાથી ટોટલી બિન સચિવાલયનો જેટલો બી સિલેબસ છે કવર કરવામાં આવશે. ચલો જોઈએ આગળ જાહેર વહીવટના 50 પ્રશ્નો. પહેલા જોઈશું જાહેર વહીવટના કુલ 5 ભાગ. તો કયા કયા છે? તો ભાગ 1 રાજનીતિ અને વહીવટનું વિભાજન, તેનું વર્ષ છે 1887 થી 1926. ભાગ 2 ને કહેવાય છે સિદ્ધાંતોનો યુગ, વર્ષ છે 1927 થી 1937. ભાગ 3 સિદ્ધાંતોનો પડકારનો યુગ, જેને સફળતાનો યુગ પણ કહેવાય છે, 1938 થી 1947. ભાગ 4 સંકટોનો કાળ, 1947 થી 1970. ભાગ 5 નવીન જાહેર વહીવટની શરૂઆત, એટલે કે હાલ જે વહીવટ જાહેર વહીવટ ચાલે છે તે 1971 થી અત્યાર સુધી. વારંવાર પરીક્ષામાં પૂછાય છે પદોના ક્રમ ગોઠવવાનું, તો આપણે અહીંયા જોઈશું બધા પદોના ક્રમ. એમાં પહેલા જોઈશું નવા સચિવાલય. તો નવા સચિવાલયનું પહેલું પદ આવશે મુખ્ય સચિવ, પછી રહેશે એની નીચે અધિક મુખ્ય સચિવ, એની નીચે રહેશે અગ્ર સચિવ, એની નીચે રહેશે સચિવ, એની નીચે રહેશે અધિક સચિવ, એની નીચે રહેશે સંયુક્ત સચિવ, એની નીચે રહેશે નાયબ સચિવ, એની નીચે રહેશે ઉપ સચિવ, એની નીચે રહેશે સેક્શન ઓફિસર, એની નીચે રહેશે DYSO એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, એની નીચે રહેશે ઓફિસ આસિસ્ટન્ટ અને એની નીચે રહેશે પ્યુન. તેવી રીતના જૂના સચિવાલયની અંદર દેખીએ તો પદો, તો પહેલું પદ રહેશે નિયામક અથવા કમિશનર, એની નીચે રહેશે સંયુક્ત નિયામક, એની નીચે રહેશે નાયબ નિયામક, એની નીચે રહેશે મદદનીશ અધિકારી, એની નીચે રહેશે વહીવટી અધિકારી, એની નીચે રહેશે હિસાબનીશ, એની નીચે રહેશે હેડ ક્લાર્ક, એની નીચે રહેશે સિનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની નીચે બિન સચિવાલય ક્લાર્ક, અને પછી લાસ્ટમાં રહેશે પટાવાળો. હવે વિકાસ, તો અહીંયા વિકાસની અંદર પંચાયતી રાજને આવરી લેવામાં આવ્યું છે. તો પહેલા રહેશે DDO એટલે કે જિલ્લા વિકાસ અધિકારી, ડેપ્યુટી DDO એટલે નાયબ વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, TDO એટલે તાલુકા વિકાસ અધિકારી, એડિશનલ TDO, એની નીચે રહેશે સર્કલ ઇન્સ્પેક્ટર, એની નીચે રહેશે હેડ ક્લાર્ક, એની નીચે રહેશે સિનિયર ક્લાર્ક, એની નીચે રહેશે જુનિયર ક્લાર્ક, અને લાસ્ટમાં તલાટી. તેવી રીતના મહેસૂલની અંદર, મહેસૂલની અંદર પહેલું રહેશે કલેક્ટર, એની નીચે રહેશે RSE એટલે અધિક કલેક્ટર, એની નીચે રહેશે ડેપ્યુટી કલેક્ટર, એની નીચે રહેશે મામલતદાર, એની નીચે રહેશે ડેપ્યુટી મામલતદાર, એની નીચે રહેશે રેવન્યુ ક્લાર્ક, અને એની નીચે રહેશે રેવન્યુ તલાટી. હવે આપણે આગળ જોઈશું જાહેર વહીવટને લગતા 50 પ્રશ્નો. પહેલો, એડમિનિસ્ટ્રેટિવ કઈ ભાષામાં લખાયેલ છે? તો કે લેટિન ભાષામાં. બીજું, જાહેર વહીવટના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો વુડ્રો વિલ્સન, જે અમેરિકાના 28મા રાષ્ટ્રપતિ હતા. ત્રીજું, અમેરિકા જાહેર વહીવટના પિતા એટલે કે અમેરિકાના જાહેર વહીવટના પિતા કોને ગણવામાં આવે છે? તો ફ્રેન્ક ગુડનાઉ. ચોથું, ભારતના જાહેર વહીવટના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? મેં અહીંયા 3-3 નામ લખ્યા છે, તે 3-3 દરેક પરીક્ષામાં કે ગમે ત્યારે પૂછાય તો એપ્રૂવ ગણાશે. પહેલું, પોલ એચ એપલબી. બીજું, મોહન પ્રસાદ શર્મા. અને ત્રીજું, આશિષ રંજન. ચોથું, પાંચમું, સ્પર્ધાત્મક જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ફ્રેડ રિક્સ. છઠ્ઠું, ભારતીય સનદી સેવા એટલે કે ICS, ICS, IPS જેવી સેવાઓનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે લોર્ડ કોર્નવાલિસ. સાતમું, અખિલ ભારતીય સેવાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. આઠમું, અહીંયા આપણે લઈશું ભારત રિલેટેડ જાહેર વહીવટનો ક્યારે વિષય શરૂ થયો, કઈ યુનિવર્સિટીમાં ડિપ્લોમા ક્યારે શરૂ થયું અને કોર્સ ક્યારે થયું. તો પહેલો પ્રશ્ન રહેશે, ભારતમાં સૌ પ્રથમ જાહેર વહીવટનો વિષય કઈ યુનિવર્સિટીમાં અને ક્યારે શરૂ થયો હતો? તો 1930ની અંદર લખનૌ યુનિવર્સિટીમાં શરૂ થયો હતો. નવમું, ભારતમાં સૌ પ્રથમ જાહેર વહીવટનો ડિપ્લોમા કઈ યુનિવર્સિટીમાં અને ક્યારે શરૂ થયો? તો 1937ની અંદર મદ્રાસ યુનિવર્સિટીમાં. દસમું, ભારતમાં સૌ પ્રથમ જાહેર વહીવટનો કોર્સ કઈ યુનિવર્સિટીમાં અને ક્યારે શરૂ થયો? તો કોર્સ શરૂ થયો 1949માં નાગપુર વિશ્વવિદ્યાલય. હવે નાગપુર વિશ્વવિદ્યાલયની અંદર સંચાલક હતા MP શર્મા એટલે કે મોહન પ્રસાદ
શર્મા. નેક્સ્ટ આગળ જોઈશું 11. યુપીએસસી ની પરીક્ષામાં ક્યારથી જાહેર વહીવટ વિષયની શરૂઆત થઈ હતી? તો 1987માં. 12. સૌ પ્રથમ ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં જાહેર વહીવટ વિષયની શરૂઆત થઈ? તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં. 13. અમદાવાદમાં આવેલી સ્પીપા સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1962માં. નોંધ, હવે જે સ્પીપા જે છે એની પહેલા નામ હતું આઈપીએ, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ, પણ 1974માં આગળ સરદાર વલ્લભભાઈ પટેલ નામ ઉમેરવામાં આવ્યું અને જેથી થઈ ગયું સ્પીપા. 14. સ્પીપાના એટલે કે જે અમદાવાદમાં સ્પીપા છે, એટલે કે ગુજરાતમાં જે સ્પીપા છે તેના વર્તમાન મહાનાયક કોણ છે? તો તે છે કે એમ ભીમજીયાણી. 15. પ્રથમ વહીવટી સુધારો ક્યારે અને કોની અધ્યક્ષતામાં થયો હતો? તો 1966માં થયો હતો અને અધ્યક્ષ હતા મોરારજી દેસાઈ અને હનુમંત તૈયાર. 16. બીજો વહીવટી સુધારો ક્યારે અને કોની અધ્યક્ષતામાં થયો હતો? તો 2005ની અધ્યક્ષતામાં વીરપ્પા મોઇલી. ગુજરાતમાં જિલ્લા આયોજન સમિતિની રચના ક્યારે થઈ હતી? તો 1980માં. 18. યુવાનો પેઢીનું સંમેલન એટલે કયું સંમેલન ગણાય છે? તો મિન્નો બુક સંમેલન 1968, જે અમેરિકાના ન્યુયોર્ક ખાતે ભરાયું હતું. 19. મિન્નો બુક સંમેલન કુલ કેટલી વાર થયા અને ક્યારે ક્યારે થયા? તો કુલ 3 વખત થયા, 1968માં, 1988માં અને 2008માં. જ્યારે પ્રથમ વખત સંમેલન થયું ત્યારે અધ્યક્ષ હતા ડિવાઇડ વાલ્ડો. 20. મિન્નો બુક સંમેલનનું આયોજન કયા સંમેલનથી નક્કી કરવામાં આવ્યું? તો ફિલાડેલ્ફિયા સંમેલન 1967માં જયારે ભરાયું હતું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે મિન્નો બુક સંમેલનનું આયોજન. 21. સૌ પ્રથમ જાહેર વહીવટની વ્યાખ્યા કોણે અને ક્યારે આપી? તો 1787માં હેમિલ્ટને આપી. 22. આઈઆઈપીએ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1954માં દિલ્હીમાં થઈ હતી. હવે આ જે આઈપીએ એટલે કે આઈઆઈપીએ ની સ્થાપનાની ભલામણ કોને કરી હતી? તો આપણે જોઈ જ ગયા ભારતીય જાહેર વહીવટના પિતા પોલ એચ એપલ બી એની ભલામણથી કરવામાં આવી હતી. 23. પોસ્ટ ડકોર સિદ્ધાંત જાહેર વહીવટને લગતો કોણે આપ્યો? તો લ્યુથર ગ્યુલિક અને ઉર્વિકે. એમાં પી એટલે પ્લાનિંગ, ઓ એટલે ઓર્ગેનાઇઝિંગ, એસ એટલે સ્ટાફિંગ, ડી એટલે ડાયરેક્ટિંગ, સી એટલે કો ઓપરેશન અને કોઓર્ડિનેટિંગ, આર એટલે રિપોર્ટિંગ અને બી એટલે બજેટિંગ. 4P માં કોનો સમાવેશ થાય છે? તો 4P ની અંદર પર્પસ, પ્રોસેસ, પર્સન અને પ્લેસ. આ 4P નો સિદ્ધાંત કોણે આપ્યો? લ્યુથર ગ્યુલિકે. આગળ જોઈશું POCCOC સિદ્ધાંત કોણે આપ્યો? જે હેનરી ફેયલો આપ્યો. એટલે નીચેનું જોઈશું. પી એટલે પ્લાનિંગ, ઓ એટલે ઓર્ગેનાઇઝિંગ, સી એટલે કમાન્ડિંગ, સી એટલે કોઓર્ડિનેટિંગ, સી એટલે કંટ્રોલિંગ. 26. નવું લોક પ્રશાસન શબ્દ કોણે પ્રયોજ્યો? તો ક્રિસ્ટોફર હુડ. આગળ જોઈશું 27 એટલે કે 15માં નાણાપંચના અધ્યક્ષ કોણ છે, કોને નક્કી કરવામાં આવ્યા? તો એનકે સિંહ, નંદકિશોર કુમાર સિંહ, જે 1 એપ્રિલ 2020 થી પદ ગ્રહણ કરશે અને 5 વર્ષ માટે કરશે. પૂછવામાં આવે 14માં નાણાપંચના અધ્યક્ષ કોણ? તો વાયવી રેડ્ડી. અને તેમનો કાર્યકાળ કયો રહ્યો? તો 1 એપ્રિલ 2015 થી 31 માર્ચ 2020. આગળ જોઈશું IAS ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? તો કે મસૂરી, ઉત્તરાખંડ. તો તે સંસ્થાનું નામ શું છે? તો લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન. 29. IPS ની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે હૈદરાબાદમાં. તેનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી. 30મું જોઈશું સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં 3F ની વિભાવનાનો શું અર્થ થાય? એટલે કે 3F એટલે કયા FF? તો પહેલું ફંડ્સ, બીજું ફંક્શન્સ અને ત્રીજું ફંક્શનરીઝ. 31. ગુજરાતમાં આવેલ IAS ટ્રેનિંગ સેન્ટરનું નામ શું છે? તો એડિસોધન IAS ટ્રેનિંગ સેન્ટર છે. 32. ભારતમાં સ્થાપેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. અને કોની ભલામણથી? તો પોલ એચ એપલ બી. 33. કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી? એડી ગોરવાલાએ કરી હતી. નેક્સ્ટ જોઈશું લોકપાલ અને લોકાયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો 16 જાન્યુઆરી 2014. તમે જાણતા હશો દિલ્હીની અંદર અન્ના હજારે ઉપવાસ કરેલા હતા લોકપાલ બિલાવવા માટે, અને પછી સરકારે સ્વીકારી લીધું હતું. એનો અમલ થયો 16 જાન્યુઆરી 2014. 35મું ધ ઇકોલોજી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તકના લેખક કોણ છે? તો ફ્રેડ રિક્સ. ફ્રેડ રિક્સ એ જે સ્પર્ધાત્મક જાહેર વહીવટના પિતા ગણવામાં આવે છે. 36. જાહેર વહીવટને સરકારનું ચોથું અંગ કેનાર કોણ? તો ડબલ્યુ એફ વિલો બી.
37 વર્લ્ડ બેંકે સુશાસન અને વિકાસ એવો અહેવાલ ક્યારે બહાર પાડ્યો? તો 1983 માં. 38 ભારતમાં વહીવટી સુધારણા વિભાગની સ્થાપના ક્યારે થઈ? તો 1964 માં ગૃહ મંત્રાલય દ્વારા થઈ હતી. 39 ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં વહીવટી ન્યાય પંચોની જોગવાઈ છે? તો અનુચ્છેદ 323 અને ભાગ 14A. 40 માહિતી અધિકારનો કાયદો સૌ પ્રથમ કયા દેશે બનાવ્યો? તો સ્વીડને બનાવ્યો હતો. 41 જાહેર વહીવટમાં સામાજિક પ્રથાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચેસ્ટર બનાર્ડને ઓળખવામાં આવે છે. 42 જિલ્લા સ્તરે ગરીબી નિવારણના કાર્યક્રમોનો અમલ કોણ કરે છે? તો DRDA, જેનું આખું નામ છે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી. આગળ જોઈશું ગુજરાતમાં સૌ પ્રથમ ક્યારે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી? તો 1988 માં. અને પ્રથમ લોકાયુક્ત કોણ હતા? તો DH શુક્લ. 44 મેનેજમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તક કોણે લખ્યું? તો હેનરી ફ્રેવેલે લખ્યું. 45 ભારતમાં પ્રથમ ડિજિટલ રાજ્ય તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તો આવશે કેરળ. 46 ભારતમાં પ્રથમ ભારતીય એટલે કે પ્રથમ ભારતીય સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા? તો આવશે HK કૃપલાણી. અને જો પ્રથમ ભારતીય ના પૂછાય તો આવશે રોઝ બર્કર, જે 1926 ની અંદર સ્થાપના થઈ હતી સંઘ જાહેર સેવા આયોગની. 47 ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? તો જગદીપ નારાયણ સિંઘ, જેને આપણે શોર્ટમાં ઓળખીએ JN સિંઘ. 48 જાહેર વહીવટનો બીજા કયા નામથી ઓળખાય? તો એને રાજ્ય વહીવટ પણ કહેવાય અને સરકારી વહીવટ પણ કહેવાય. ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન યોજના ક્યારથી દાખલ કરવામાં આવી? તો 2010 અને 11 થી શરૂ કરવામાં આવી. હવે આપણે આગળ જોઈશું જરૂરિયાત, જે દર વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય, કદાચ સાલ પૂછાય, વડુંગ મથક પૂછાય, એવી સંસ્થાઓ ટ્રાય. તો આ ટેલિકોમ્યુનિકેશન રિલેટેડ છે. આનું ફૂલફોર્મ હું બોલીશ, ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ હતી 1997 માં અને વડુંગ મથક નવી દિલ્હીમાં. ઈડા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓફ ઓથોરિટી, સ્થાપના થઈ હતી 1999 માં, વડુંગ મથક હૈદરાબાદમાં. સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ હતી 1988 માં અને તેનો કાયદો ઘડાયો 1992 માં, જેનું વડું મથક મુંબઈમાં છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલું શેર કરો. થેન્ક યુ વેરી મચ.